બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી. ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનારા 7 ભારતીય ખેલાડીઓનું દિલ્હીમાં ભવ્ય સન્માન કરાયું. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને કિરણ રિજિજુએ ખેલાડીઓનું સ્વાગત અને અભિવાદન કર્યું. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે, જે ઓલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભાલા ફેંકમાં ભારતને નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ પણ અપાવ્યો છે. વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુ તથા કુસ્તીમાં રવિકુમાર દહિયાએ સિલ્વર મેડલ અપાવ્યો, જ્યારે બેડમિન્ટનમાં પીવી સિંધુ, કુસ્તીમાં બજરંગ પુનિયા, બોક્સિંગમાં લવલીના તથા પુરૂષ હોકીની ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો. હોટલ ખાતે સન્માન પહેલા ટોક્યોથી દિલ્હી એરપોર્ટ પહોંચેલા ખેલાડીઓનું શાનદાર સ્વાગત થયું. દિલ્હી એરપોર્ટથી લઈને હોટલ અશોક સુધી ખેલાડીઓના કાફલામાં ઉજવણી કરાઈ. ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા સહિત તમામ વિજેતાઓ તેમજ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓનું હોટલ અશોકમાં ભવ્ય સ્વાગત થયું. વિજેતાઓના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો રાહ જોઈને ઉભા હતા. ખેલાડીઓને ઢોલ નગારા સાથે આવકારવામાં આવ્યા. સમગ્ર દેશમાં જશ્નનો માહોલ જોવા મળ્યો. તો બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઈને સ્વદેશ પરત ફરનારા જે ખેલાડીઓ છે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટથી લઈને હોટેલ અશોક ખાતે જબરજસ્ત સ્વાગત થયું. ઢોલ નગારાના તાલે સ્વાગત કરવામાં આવ્યું. તો કેક પણ કાપવામાં આવ્યો. સાથે સાથે બીજી તસવીરમાં આપ જોઈ શકો છો કે જેમાં એરપોર્ટ પર ઢોલ નગારા વગાડવામાં આવ્યા. નીરજ ચોપડાએ જ્યારે મેડલ સ્વીકાર્યો ત્યારે તેમણે કહ્યું છે કે આ મેડલ મારો જ નહીં સમગ્ર દેશનો છે. મેં સબસે પહેલે તો દિખાના ચાહુંગા ગોલ્ડ મેડલ, યે મેરા નહીં પૂરે ઇન્ડિયા કા હૈ. ઓર મેં ઉસ દિન સે હી અપની જેબ મેં લેકે ઘૂમ રહા હું મેડલ કો. मैं सही बताऊं तो उस दिन से सही तरह से सो नहीं पाए हैं, खा नहीं पाए हैं, लेकिन जब भी मैं एकदम इसको निकाल के देख लेता हूं ऐसा लगता है कि यार सब ठीक है, कोई दिक्कत नहीं. और मैं ये बताना चाहूंगा कि मेहनत तो अच्छी हुई थी, लेकिन कहीं ना कहीं ये था मन में कि यार बहुत तगड़े कॉम्पिटिटर है हमारे, और मेरी वर्ल्ड रैंकिंग 4 चल रही थी और कॉम्पिटिशन बहुत ज़बरदस्त था वहाँ पर. लेकिन क्वालिफिकेशन राउंड में जैसी थरो लगी और उसके बाद मुझे लगा कि नहीं, ये मेरे लाइफ का सबसे जो तगड़ा मौका है ओलंपिक्स, और ये मैं नहीं छोड़ूंगा. और मुझे लगता है कि अपोनेंट को देख के और कॉम्पिटिटर को देख के कभी भी घबराना नहीं चाहिए, और ये मैंने एक्सपीरियंस किया है मेरे पहले ओलंपिक में, क्योंकि इतना अच्छा कॉम्पिटिशन होने के बावजूद भी और इतने अच्छे एथलीट होने के बावजूद भी हमने गोल्ड जीता है. तो मुझे लगता है कि બસ આપણા 100% દોર, કિસી સે ઘબરાઓ મત. ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરાની સિદ્ધિથી સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે. આ ઉજવણીમાં ગુજરાત પણ પાછળ નથી. ભરૂચ બાદ જૂનાગઢ નીરજ નામના વ્યક્તિ માટે સ્પેશિયલ ઓફર જાહેર થઈ. નીરજ નામ હી કાફી હૈ. હા, અત્યારે તો આ કહી જ શકાય, કારણ કે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરા પર હાલ શુભેચ્છાનો દૂધ વરસી રહ્યો છે. સૌ કોઈ રમતવીરને આવકારી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ રમતવીરોને પ્રોત્સાહિત કરવા અવનવી જાહેરાત થઈ છે. જૂનાગઢ રોપવેની ઉષા બ્રેકો દ્વારા એક સ્કીમ જાહેર કરાઈ છે, જેમાં 9-20 ઓગસ્ટ વચ્ચે ભારતભરમાં રહેતા નીરજ નામના કોઈ પણ વ્યક્તિ રોપવેમાં નિઃશુલ્ક સફર કરી શકશે. નીરજ નામ કા કોઈ ભી વ્યક્તિ પૂરે રાષ્ટ્ર મેં સે ગિનનાર રૂટર જબી ભી આયેગા તબ ઉસકો ફ્રી રાઇડ પ્રદાન કી જાયેગી. કંપનીની જાહેરાત બાદ જૂનાગઢ તેમજ અન્ય શહેરના 5 થી વધુ યુવાનોએ આ સ્કીમનો લાભ લીધો અને આનંદ વ્યક્ત કર્યો. સ્કીમ ખૂબ સારી છે, એ બદલ ઉષા કંપનીએ બહુ સારું કામ કર્યું છે અને ભારત માટે ગૌરવનો પળ છે કે ગોલ્ડ મેડલ ભારતમાં 2008 પછી આટલા વર્ષે 12 વર્ષે 13 વર્ષે ગોલ્ડ મેડલ ભારતમાં પાછું આવ્યું. તો રોપવેની સફર કરવા આવેલા પ્રવાસીઓએ પણ નીરજ ચોપરાની સિદ્ધિથી ખુશ થઈ તમામ રમતવીરોને અભિનંદન પાઠવ્યા. સારે એથ્લેટ્સ કો પ્રોત્સાહન મિલે ઉસકે લીએ ઉષા બ્રેકોને ઓર જૂનાગઢ રોપવેને જો જીસ કિસી કા ભી નામ નીરજ હૈ ઉનકો ફ્રી મેં 9 ઓગસ્ટ સે લેકે 20 ઓગસ્ટ તક ફ્રી મેં યે જો ઉડન ખટોલા કા સફર હૈ વો પ્રદાન કરાય વેન વી અપ્રિશિએટ દેટ. ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતી નીરજ ચોપરાએ હરિયાણા સહિત દેશનું નામ રોશન કર્યું છે. નીરજ ચોપરાની સિદ્ધિને ગુજરાતવાસીઓ પણ હોશિયા હોશિયા આવકારી રહ્યા છે. અતુલ વ્યાસ, News18 ગુજરાતી, જૂનાગઢ. બે સપ્તાહ સુધી સતત હોબાળા બાદ સોમવારે કેન્દ્ર સરકારે લોકસભામાં ઓબીસી સંબંધિત એક મહત્વના સુધારા ખરડાને પસાર કરવામાં સફળતા મેળવી. આ બંધારણીય ખરડો રાજ્યસભામાં પસાર થયા બાદ ઓબીસી વર્ગમાં કઈ જ્ઞાતિ સમાજને સમાવવો તેનો અધિકાર રાજ્ય સરકારને મળશે.
जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य इसके विरोध में वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। पेगासस कृषि सुधारणा कायदा मोंघवारी सहित मुद्दा पर विपक्ष ना होबाड़ा वच्चे मोदी सरकारे अन्य पछात वर्ग संबंधित बंधारणीय सुधारा विधेयक 2021 लोकसभा में रजू कर्यु, जेमा तमाम विपक्षी पार्टीओनु पण समर्थन मळ्यु। मात्र 2 मिनिट अने 16 सेकंड में ज आ सुधारो ध्वनिमत थी पास थयो अने हवे ते राज्यसभा में रजू थशे, जेना माटे भाजपे पोताना सांसदोने विहिप पण जाहेर करी। गृहमां बिल रजू थया बाद कांग्रेसे कह्युं के दबाणवश थईने सरकार आ सुधारो करवा माटे मजबूर बनी छे, तो बीजी तरफ भाजपे कह्युं के आ जोगवाई बाद कोई राज्य सरकार पोतानी जवाबदारीमांथी छटकी नहीं शके। हम लोग सरकार को ये नसीहत दी थी, ये सचेत किया था कि आप प्रदेशों के अधिकार को हनन मत किया करो, लेकिन ये सरकार हमारे बात सुनवा नहीं। ये बहुमत की बाहुबली से, ये बहुमत की बाहुबली से हमारी बात नहीं सुने गए। लेकिन आज, आज क्या हुआ, आज जब हिंदुस्तान की आम लोग, हिंदुस्तान की पिछड़े वर्ग लोग जब आंदोलन रहते हैं तो ये उनकी आंदोलन की डर के मारे चपेट में आ चुके हैं। आप किसी को भी जब रिजर्वेशन देते हैं तो सबसे पहले उनको बैकवर्ड घोषित करना पड़ता है। ये बिल उसके संदर्भ में, आप परसेंटेज की बात तो तब आएगी जब कोई बैकवर्ड होगा, तो बैकवर्ड घोषित करने का जो अधिकार स्टेट का था वो जो चला गया था वो अब स्टेट को वापस मिल रहा है, तो पहले वो कार्रवाई तो पूरी करे बैकवर्डनेस की। इसलिए ये मुझे ऐसा लगता है कि एक प्रकार से अपनी जिम्मेदारी को टालने का ये काम है जब ये मांग उठती है। आ संशोधन विधेयक पास थया बाद कोई जाति के समाज ने ओबीसी वर्ग में शामिल करवो हशे तो राज्य सरकार ज ए अंगेनो निर्णय करवा माटे स्वतंत्र बनशे। आ तरफ गुजरात कांग्रेसना कार्यकारी अध्यक्ष जाने आ कायदो आजथी ज लागू थई गयो होय एवी रीते ट्वीट करता लख्यू छे के ओबीसी मां संशोधन करवानो अधिकार आजथी राज्य सरकार ने अपायो छे। सरकार अने विपक्षे आ बिल ने लोकसभामां पास कर्यु छे। व्यक्तिगत रीते हूँ आ बिल नुं स्वागत करू छू। हूँ गुजरात सरकार ने विनंती करू छू के सामान्य वर्गनी विविध जातिओनो ओबीसी मापदंडोना आधारे सर्वे करो, जेथी ए समाजनी सामाजिक अने आर्थिक स्थिति जाणीने ओबीसी मां सामेल करवानुं ऐतिहासिक काम थई शके। तो बीजी तरफ ओबीसी एकता मंचना अध्यक्ष अने भाजप नेता अल्पेश ठाकोरे बिलने आवकार्युं, साथे ज ओबीसी अने दलितोना हितोनी रक्षणनी पण वात करी। आ बिलने आवकारुं छुं अने आशा राखुं छुं के राज्य सरकार आ दबायेला कचડાયેલા લોકોને કોઈ અન્યાય કોઈ પણ ક્ષેત્રે ના થાય એનું સંપૂર્ણ ધ્યાન રાખશે અને એમના હિતોનું રક્ષણ કરશે। विविध राज्यों में अलग अलग समाज तरफ थी घना लांबा समय थी ओबीसी अनामत की मांगणीओ थई रही छे, जेना माटे राज्य सरकार बंधारणनी मर्यादा ने आगळ धरती हती, जो के संशोधन ने कायदानु स्वरूप मळता ज मार्ग मोकळो थशे। ब्यूरो रिपोर्ट, न्यूज 18 गुजराती। રાજ્યમાં ફરી એક વખત પાટીદાર આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે। હવે પાસ તરફથી એવી ચીમકી આપવામાં આવી છે કે માંગણીઓ નહીં સંતોષાય તો 2017 કરતાં પણ વધુ ખરાબ પરિણામ આવશે। જેલમાંથી મુક્ત થયા બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયા કાગવડ પહોંચ્યા અને માં ખોડલના દર્શન કર્યા। દિનેશ બામભણિયા અને ધાર્મિક માલવિયા સાથે પહોંચેલા અલ્પેશે અહીં રાજકોટ પાસના કન્વીનર સાથે પણ બેઠક યોજી અને આગામી રણનીતિ તૈયાર કરી। બેઠક બાદ અલ્પેશે કહ્યું કે આંદોલનકારી પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાની મુખ્ય માગણી સાથે તેઓ લડત આપશે, તો બામભણિયાએ સરકારને ચીમકી પણ આપી। મને એવું લાગે છે કે માત્ર ને માત્ર જ્યારે સમાજના આગેવાનો કે સંસ્થાઓ ભેગી થતી હોય છે ત્યારે માત્ર ને માત્ર સમાજનો રોષ ઠંડો પાડવા માટે જાહેરાતો થતી હોય છે, તો આ નીતિને બદલે હવે નક્કર કામગીરીની અમે આશા રાખીશું। અમે ઈચ્છીએ છીએ કે 2022ની ચૂંટણી પહેલાં સરકાર અમારા પ્રશ્નોને નિર્ણય લે, નહીંતર 2017 કરતાં પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થશે એવું અમારું માનવું છે ને એના માટે અમે સંપૂર્ણપણે પ્રયાસો કરીશું। 2 દિવસ પહેલા મહેસાણા ખાતે પાસ અને એસપીજી વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં આજ તમામ મુદ્દા પર રણનીતિને અંજામ અપાયો હતો। જૂનના મધ્યમાં કાગવડ ખાતે યોજાયેલી પાટીદાર આગેવાનોની બેઠકમાં મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી હોવો જોઈએ એવી માગણી ઉઠી હતી, ત્યારથી જ રાજ્યની રાજનીતિ ગરમાઈ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી સમયસર જ થશે, ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દાવો કર્યો, સાથે જ કોંગ્રેસ પર પણ નિશાન તાક્યું। હું નથી માનતો કોઈ વહેલું ઇલેક્શન આવે, સમયસર જ થશે।
રાજ્યમાં વહેલી ચૂંટણી થશે એવી અટકળોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નકારી કાઢી. સરકારના 5 વર્ષની ઉજવણીના અંતિમ દિવસે આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદાના રાજપીપળા પહોંચેલા મુખ્યમંત્રીએ આ દાવો કર્યો છે. ચૂંટણી લક્ષી ભારતીય જનતા પાર્ટી કદી કોઈ યોજના બનાવતી જ નથી. અમે તો 5 વર્ષ પ્રજા વચ્ચે જનારા લોકો છીએ. કોંગ્રેસ માટે ફક્ત ચૂંટણી વખતે જ તૈયારી હોય છે, એટલે વહેલી ચૂંટણીની કોઈ શક્યતા હું જોતો નથી. બે ભાગના બનેલા મુખ્યમંત્રી શ્રી વિયાસ સિયાર અને એનાની લડતમાં તેમની ખુશી બચાવવા માટેની આ ઉજવણી કાર્યક્રમ કર્યા. હકીકતમાં રૂપાણી સરકારનો આ વિદાય સમારંભ માટેનો કાર્યક્રમ ફેરવેલ પાર્ટી યોજાતી હોય એવી રીતે સરકારી કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. સમયસર ચૂંટણીનો મતલબ નિયત સમય મર્યાદા પ્રમાણે 2022માં જ ચૂંટણી યોજવાની શક્યતા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે. અગાઉ એવી અટકળો વહેતી થઈ હતી કે ઉત્તર પ્રદેશમાં આગામી ફેબ્રુઆરી માર્ચમાં ચૂંટણી યોજવાની છે. એવામાં ઉત્તર પ્રદેશની સાથે જ ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. જોકે સીએમના નિવેદન બાદ હાલ પૂરતું આ અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18. રાજ્યમાં જુનિયર તબીબોની હડતાળનો આજે 8મો દિવસ અને તબીબો પોતાની માંગોને લઈને લડી લેવાના મૂડમાં છે. તો સરકાર બોન્ડની શરતો અનુસાર તબીબોને ફરજ પર હાજર થવા સ્પષ્ટ સૂચના આપી છે. અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર પોતાની માંગો સાથે હડતાળ પર ઉતરેલા રેસિડેન્ટ તબીબો હડતાળ પાછી ખેંચવાના મૂડમાં નથી. સતત 7મા દિવસે જુનિયર તબીબો કામથી અળગા રહ્યા અને પોતાની માંગો સાથે સૂત્રોચ્ચાર કર્યા. 6 શહેરના 2000 નિવાસી તબીબો હડતાળ પર ઉતરતા તબીબી સેવાઓને પણ અસર પડી છે. હડતાળને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને જીએમટીએનું પણ સમર્થન આપ્યું છે. રેસિડેન્ટ તબીબોની હડતાળને કારણે અમદાવાદ સિવિલમાં 60% ઓપરેશન મોકૂફ રાખવા પડ્યા, તો બીજે મેડિકલ કોલેજમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નિવાસી તબીબોએ પોતાને કોરોના યોદ્ધા તરીકેના સન્માનપત્રો પરત કરવાની પણ તૈયારી દેખાડી છે. તબીબોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમારી જે આ હડતાળ છે આગામી દિવસોમાં પણ ગાંધીજીના માર્ગે ચાલુ રહેશે. અમારા સરકારને જ પ્રશ્ન છે કે જો અમારી 1-2ની માંગણી જો ગેરવ્યાજબી હોય, બરાબર, તો સરકારે અમને એકેડેમિક સત્ર પૂરું થયા પછી 3 મહિના એક્સટેન્શન આપ્યું હતું, એ પણ ગેરવ્યાજબી કહેવાય. જો અમારું પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પોસ્ટિંગ સરકાર ગેરવ્યાજબી ગણતી હોય તો કોવિડના સમયગાળા દરમિયાન જુદી જુદી કોલેજોમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બધા જ તબીબોને ડેપ્યુટ કરવામાં આવે, એ પણ ગેરવ્યાજબી જ ગણાય. તો આ તરફ સરકાર જુનિયર તબીબો સામે ઝૂકવા તૈયાર નથી. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે રેસિડેન્ટ તબીબો બિનશરતી રીતે પોતાની હડતાળ પાછી ખેંચે અને બોન્ડની શરતો મુજબ કામ પર પરત ફરે. અગાઉ કોરોનાની સારવારમાં લાગેલા લોકોને બોન્ડમાંથી એ પિરિયડ ગણીને મુક્તિ આપતા હતા. હવે જ્યારે કોરોના જ નથી ત્યારે બોન્ડનું પાલન થવું જોઈએ. મારી ફરી વખત વિનંતી છે ડૉક્ટર મિત્રોને કે પોતાની હડતાળ પાછી ખેંચે અને બોન્ડના પિરિયડને કન્સિડર કરી અને કામે લાગે. એમાં વિદ્યાર્થીઓએ પણ પ્રવેશ મેળવ્યો એ વખતે એમને બોન્ડ પ્રમાણે શરતો પ્રમાણે વર્તવાનું હતું, એ ચાલુ છે અને કાયમ રહેવાનું છે, એટલે ચર્ચા માટે પણ મારા દ્રષ્ટિએ કોઈ બહુ અવકાશ નથી. અભ્યાસ પૂર્ણ કરનાર તબીબોને કોવિડની બીજી લહેર સમયે સરકારે એક ઓફર આપી હતી. એપ્રિલે બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું હતું કે જો તબીબો કોરોના કાળમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવશે તો બોન્ડનો સમય 1:2 ગણાશે, એટલે કે 1 મહિનો ફરજ પર રહે તો બોન્ડમાં 2 મહિના ગણાશે. જો કે સરકારે 31 જુલાઈએ નવો પરિપત્ર બહાર પાડ્યો જેમાં બોન્ડનો સમય બદલીને 1:1 કર્યો હતો, જેનો જુનિયર તબીબો વિરોધ કરી રહ્યા છે. તો સામે સરકારનું કહેવું છે કે હવે કોરોનાના કેસ નહિવત રહી ગયા છે ત્યારે તબીબો બોન્ડની શરતો અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં જઈને સેવા આપે અને જો આમ ન કરવું હોય તો બોન્ડ મુજબની રકમ પરત કરે. હવે જોવું એ રહેશે કે તબીબો પોતાની હડતાળ ક્યારે પરત ખેંચે છે અને સરકાર શું પગલાં લે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં ફરી એકવાર શહેર ક્રાઇમનું હબ બનતું જઈ રહ્યું છે. ઉપરાછાપરી હત્યા, અન્ય બનાવો અને હવે એક બાદ એક લૂંટની ઘટના. કાગડાપીટ વિસ્તારમાં ફિલ્મી ઢબે ₹16,29,000ની લૂંટ થઈ. સીસીટીવીમાં દેખાતા 3 વ્યક્તિઓ કોઈ વાર્તાલાપ કરતા હોય તેમ લાગે છે.
नहीं आ लूट छे। जी हाँ, 16,29,000 ની લૂંટ, જેના સીસીટીવી ફૂટેજ છે। અમદાવાદ શહેરમાં પહેલા હત્યા અને હવે લૂંટની ઘટનાઓ બેફામ રીતે વધી ગઈ છે। કાગડાપેટ વિસ્તારના વાણિજ્ય ભવનથી કાંકરિયા ઝૂ સર્કલ વચ્ચે આ ઘટના બની। અમરેવાડીની શ્યામ એજન્સીની ડીલરશીપના બે કર્મચારીઓ બેંકમાં રૂપિયા જમા કરાવવા જતા હતા। તે સમયે બે યુવકોએ તેની પાસેથી 16,29,000 લૂંટી લીધા। ચોંકાવનારી બાબત તો એ છે કે બે દિવસ પહેલા અમરેવાડી વિસ્તારમાં એક યુવકને છરીના 20 ઘા મારીને હત્યા કરનાર કુખ્યાત રાજા ઉર્ફે ભાવેશ સોલંકી નામના આરોપીએ અન્ય વ્યક્તિ સાથે મળીને આ લૂંટ કરી હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં સામે આવી છે। હાલ તો ફરિયાદી પણ પોલીસના શંકાના ઘેરામાં છે, કારણ કે ફરિયાદી અને આરોપી એક જ વિસ્તારના છે। વળી સીસીટીવીમાં જે રીતે લૂંટ પહેલા વાત કરતા હતા તે પણ અનેક સવાલો ઉભા કરે છે। હવે જોવાનું એ રહ્યું કે પહેલા હત્યા અને બીજા દિવસે લૂંટ કરી પોલીસને પડકાર ફેંકનારા આરોપી રાજાને પોલીસ કેટલી ઝડપથી પકડે છે। હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।